गुड मॉर्निंग एंड जय भारत टू ऑल माय डियर स्टूडेंट। लेक्चर नंबर 14 ની અંદર એક આપણે નાનું એવું અને સિમ્પલ ટોપિક જોવાનો છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ની સ્થિતિ શું છે। બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ની સ્થિતિ શું છે જો આપણે ખ્યાલ છે કોઈ પણ વિદ્યુતભાર પાસે સ્થિતિ ઊર્જા ક્યારે આવે છે જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ની વિરુદ્ધમાં એના ઉપર કાર્ય કરીએ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ની વિરુદ્ધમાં કાર્ય કરીએ ત્યારે એ કાર્ય જે છે એની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે રાઈટ। તો જોઈએ આકૃતિની અંદર એક સમાન વિદ્યુત ક્ષેત્ર E દર્શાવેલો છે। આ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એક વિદ્યુત ડાયપોલ જે છે મૂકેલી છે। વિદ્યુત ડાયપોલ ની દિશા જે છે એ ઋણ વિદ્યુત ભાર થી ધન વિદ્યુત ભાર તરફની હોય છે। અત્યારે ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા જેટલા ખૂણા ઉપર રાખેલી છે। ડાયપોલ જે છે એ થીટા એંગલ ઉપર રાખેલી છે। હવે આ પ્લસ Q વિદ્યુત ભાર છે એના પર આ બાજુ બળ લાગશે F is equal to Q into E જેટલું। માઇનસ Q વિદ્યુત ભાર પર એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે માઇનસ Q into E। તો અત્યારે બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો ટોટલ નેટ ફોર્સ જે છે એ થશે શૂન્ય। પરંતુ આ બંને બળની કાર્ય રેખાઓ જે છે એ કાર્ય રેખાઓ જુદી જુદી છે એટલે ટોર્ક જે છે શૂન્ય થશે નહીં તો આના ઉપર ટોર્ક લાગશે। હવે આપણે ખ્યાલ છે કે બાહ્ય ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ની અંદર ટોર્ક નું સૂત્ર તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E। તો P ની દિશા ઉપર તરફ છે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આ બાજુ છે તો P ની દિશામાં આંગળીઓ રાખો અને E તરફ વાળો તો ટોર્ક જે છે એ અંદર તરફ હશે અને એને કારણે જે છે એ ડાયપોલ એવી રીતે પરિભ્રમણ કરશે કે આ થીટા જે છે એ ઘટશે। આ ટોર્ક ને કારણે શું થશે થીટા ઘટે એવી રીતે ડાયપોલ જે છે એ પરિભ્રમણ કરે। તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ વડે થીટા ઘટાડવાનો પ્રયત્ન થાય છે। ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેવો પ્રયત્ન કરે છે આ થીટા ઘટાડવાનો પ્રયત્ન કરે છે રાઈટ। તો હવે આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ વડે જે ટોર્ક લાગે છે એ ટોર્ક ની વિરુદ્ધમાં આપણે એને d થીટા અથવા થીટા જેટલું પરિભ્રમણ કરાવીએ। એક્ઝામ્પલ તરીકે આ ડાયપોલ જે છે એને મારે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ની વિરુદ્ધમાં જે ટોર્ક લાગે છે એની વિરુદ્ધમાં કે આવી રીતે ગોઠવવી છે આવી રીતે રાઈટ આ રીતે હું સમજો ને આવી રીતે આપણે ઇલેક્ટ્રિકલ ડાયપોલ ને અહીંયાથી અથવા અહીંયાથી થીટા જેટલું પરિભ્રમણ કરાવવું છે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ની વિરુદ્ધમાં રાઈટ। તો આપણે જે કાર્ય કરશું એ કાર્યમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે। તો એ કાર્ય કેવી રીતે મેળવી શકાય તો અહીંયા લખેલું છે કે ડાયપોલ ને વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા ટોર્ક વિરુદ્ધ થીટા જેટલું પરિભ્રમણ કરાવવા બાહ્ય ટોર્ક વડે કરવું પડતું કાર્ય તો વર્ક ડન બાય એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ટોર્ક એક્સટર્નલ ઇનટુ ડી થીટા। આપણે જેવી રીતે આ સૂત્ર લખતા હતા વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એક્સટર્નલ ફોર્સ ઇનટુ ડી એક્સ યા તો ડી એલ લખતા હતા તો એવી રીતે કોણીય ગતિ માટે ફોર્સ ની જગ્યાએ આવશે ટોર્ક એક્સટર્નલ અને અહીંયા રેખીય સ્થાનાંતર ની જગ્યાએ આવશે કોણીય સ્થાનાંતર રાઈટ। સરખા સૂત્ર છે આ રેખીય ગતિ માટે છે અને આ કોણીય ગતિ માટે છે ઓકે। તો એક્સટર્નલ ટોર્ક કેટલું લેશું આપણે P ક્રોસ E P sin theta એક્ઝેક્ટ જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ વડે જે ટોર્ક લાગે છે ટોર્ક બાય ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ એક્ઝેક્ટલી ટોર્ક બાય એક્સટર્નલ ફોર્સ કારણ કે આપણે પ્રવેગ રહિત ગતિ કરાવવાની છે એટલા માટે। તો P E sin theta d theta P અને E બંને કોન્સ્ટન્ટ છે sin theta નું ઇન્ટિગ્રેશન આવશે માઇનસ cos theta તો વર્ક ડન આવશે માઇનસ P cos theta ધેટ મીન્સ માઇનસ P ડોટ E આ જે વર્ક ડન કરેલું છે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે તો સ્થિતિ ઊર્જા નું સૂત્ર મળશે માઇનસ P ડોટ E અહીંયા ડોટ પ્રોડક્ટ આવે છે રાઈટ। હવે થોડીક પરિસ્થિતિઓ જોઈએ સપોઝ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય આ ખૂણો થીટા શૂન્ય થઈ જાય તો સ્થિતિ ઊર્જા કેટલી મળશે તો cos 0 = 1 એટલે સ્થિતિ ઊર્જા મળશે લઘુત્તમ। સ્થિતિ ઊર્જા કેવી થઈ જશે એની લઘુત્તમ। તો જો કોઈ પણ તંત્ર જે છે હંમેશા પોતાની સ્થિતિ ઊર્જા લઘુત્તમ બનાવવાનો જ પ્રયત્ન કરે એટલે જો આ ડાયપોલ જે છે એ આ બાજુ જવાનો પ્રયત્ન કરે છે કોઈ પણ તંત્ર
हमेशा પોતાની સ્થિતિ ઊર્જા લઘુત્તમ બનાવવાનો પ્રયત્ન કરે. જો આ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય એટલે કે ડાયપોલ જે છે એની સ્થિતિ ઊર્જા લઘુત્તમ થઈ જાય તો ડાયપોલ જે છે એ સ્થાયી સંતુલનમાં છે એવું કહી શકાય. સ્થાયી સંતુલનમાં છે એવું કહી શકાય, રાઈટ? સપોઝ થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 તો cos પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0 તો એની સ્થિતિ ઊર્જા થશે 0 અને થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ લેશું તો સ્થિતિ ઊર્જા જે છે એ p ઇન્ટુ e આવશે અને એ એની મહત્તમ સ્થિતિ ઊર્જા છે. મહત્તમ સ્થિતિ ઊર્જા છે એનો મતલબ એવો છે કે ડાયપોલ જે છે એ અસ્થાયી સંતુલનમાં છે. અસ્થાયી સંતુલનમાં છે એવું કહી શકાય, બરાબર છે? આના રિલેટેડ એક્ઝામ્પલ એકાદ કે બે હોઈ શકે પણ બે માર્ક્સમાં ક્વેશ્ચન આવી શકે. બે માર્ક્સમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્રધાર, બરાબર છે? ઘણી બુકમાં અલગ રીતે બી તારવેલું હોય, ડિફરન્ટ મેથડથી બી હોઈ શકે, તમને જે યોગ્ય લાગે એ કરી શકાય.